નમસ્કાર ઉદય ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે। કડવા પાટીદારના આગેવાન વાલજીભાઈ ફળદુએ કહ્યું કે રાજકીય પક્ષો સમાજની સંખ્યા પ્રમાણે ટિકિટ આપે, અમે કહેશું તેમ નહીં થાય તો તાકાત બતાવીશું। સામાજિક સંમેલનમાં કડવા પાટીદાર સમાજને ચૂંટણી ટિકિટ આપવા અંગે સૂર ઉઠ્યો છે। આ અંગે સમાજના આગેવાન હરિભાઈ પટેલનું કહેવું છે કે સમાજમાં હવે 7-8 જ બેઠકો વધી છે, સમાજનો હક છે તે સમાજને આપવો જ પડે। ગાંધીનગરમાં સમાજનો કેમ અવાજ નથી પહોંચતો? અમે રાજકીય પક્ષો પાસે વધારેમાં વધારે ટિકિટો માગી છે। જ્યારે અન્ય આગેવાન જીરમભાઈ પટેલે કહ્યું કે આ સામાજિક સંમેલન છે, સમાજની એકતા, સમાજનું સંગઠન અને ભાઈચારો વધે તેના માટેનું આજનું અમારું આ આયોજન છે। સ્વાભાવિક છે કે ચૂંટણી નજીક આવી રહી છે, કડવા પાટીદારોની ચૂંટણીમાં બાદબાકી સાંખી નથી લેવાય એવું અલ્ટિમેટમ આપવામાં આવ્યું। સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારને ગઈ ટર્મમાં ભાજપે 8 ટિકિટ આપી હતી, જેમાં માણાવદર, ધોરાજી, ઉપલેટા, જામજોધપુર, મોરબી અને સુરત બેઠક પર ટિકિટ મળી હતી। ત્યારે આ વર્ષે ફરી ચૂંટણીમાં રાજકીય પક્ષો કડવા પાટીદારને પ્રતિનિધિત્વ આપે તેવા શરૂ થયા। ધન્યવાદ।